પંચમહાલની હાલોલની એમએસ હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ આયોજિત સેલ્ફ ડિફેન્સ અને ગુડ ટચ અને બેડ ટચ વિદ્યાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમ કવચ યોજાયો, જેમાં રાજ્યની દીકરીઓને વધુ સુરક્ષા પ્રદાન કરવા સરકારે પહેલ કરી છે. રાજ્યની દીકરીઓને વધુ સુરક્ષા પ્રદાન કરવા અચાનક ઊભી થતી વિકટ પરિસ્થિતિમાં પોતાનું આત્મરક્ષણ સારી રીતે કરી શકે તે માટે રાજ્ય સરકારના મહિલા આયોગ દ્વારા સેલ્ફ ડિફેન્સ અને ગુડ ટચ બેડ ટચ વિશેની સમજ સાથેનો તાલીમ કાર્યક્રમ કવચ રાજ્યભરમાં શરૂ કરવામાં આવ્યો છે, જેમાં મહિલાઓ માટેની સશક્તિકરણ યોજનાઓ, કાયદાઓ, હક્કો, સામાજિક આર્થિક સુરક્ષા બાબતોની જાણકારી અભિયાન રૂપે આપવામાં આવશે. આ અભિયાનમાં ધોરણ 9-12માં અભ્યાસ કરતી દીકરીઓને આવરી લેવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન આંકોલિયા પંચમહાલ જિલ્લાના હાલોલની પીએમએસ હાઈસ્કૂલ ખાતે આયોજિત કવચ કાર્યક્રમમાં ઉપર મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી ઉત્થાન માટે અનેક યોજનાઓના અમલ, સુરક્ષા અને હકના કાયદાઓ સાથે અનેક આયામો કર્યા છે. રાજ્યમાં 270 જેટલી નારી અદાલતો, 181ની અભયમ હેલ્પલાઇન અને એપ દ્વારા મહિલાઓને માનસિક અને શારીરિક સુરક્ષા આપવામાં આવી રહી છે. આ પ્રસંગે કવચની મહિલા ટીમ દ્વારા અચાનક હુમલો થાય ત્યારે આત્મરક્ષણની જુદી જુદી ટેકનિકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના શિક્ષણ અધિકારીઓએ આ તાલીમ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે જિલ્લા 12 એકમ દ્વારા વિવિધ બાબતોની જાણકારી આપવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમોમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના ઉપસચિવ, હાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ વિભાગશ્રીબેન દેસાઈ, નીતિનભાઈ શાહ, નગરપાલિકાના સદસ્યો સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કિરણ ગોહિલ, જયશ્રી, પંચમહાલ. ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા આ કવચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં સ્કૂલોની અંદર આ કાર્યક્રમ થવાનો છે. 9-12 ધોરણની જે દીકરીઓ સ્કૂલમાં ભણે છે એમને પોતાને સેલ્ફ ડિફેન્સ, ગુડ ટચ, બેડ ટચ અને એમને પોતાની સુરક્ષા માટે, પોતાના આત્મરક્ષણ માટેના અહીંયા પાઠ શીખવવામાં આવનાર છે. આજે અહીંયા આગળ હાલોલ ખાતે સ્કૂલની અંદર સાર્વજનિક સ્કૂલમાં અમે આવ્યા છીએ ત્યારે દરેક દીકરીઓ આના પાઠ શીખવાની છે અને આવનારા સમયની અંદર બહેનો જ્યાં પણ જાય પોતે ત્યાં પોતાનું રક્ષણ કરી શકે એ રીતની ટ્રેનિંગ અમે લોકો દરેક સ્કૂલમાં આપવાના છીએ.